वेलकम टू ऑल माय डियर स्टूडेंट्स, माय सेल्फ नितेश पटेल અને આજે આપણે વિડિયો નંબર 10 જેમાં આપણે જોઈશું કે આલ્કોહોલ ફિનોલ ઈથર નું સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. બધું જ અત્યાર સુધી 1 થી 9 વિડિયોની અંદર આખું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે સ્વાધ્યાયની અંદર જે પણ પ્રશ્ન આપેલા છે એ બધાનું સોલ્યુશન 1 બાય 1 કરીશું. ઓકે, તો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે, ધ્યાન રાખજો કે નીચે દર્શાવેલ સંયોજનના આયુપીએસસી નામ લખવાના. બરાબર, મેં અહીંયા પણ ધારણ લખેલા છે. હવે એના આયુપીએસસી નામ લખવાના હોય તો પહેલા તો નંબરની ક્યાંથી સ્ટાર્ટ થશે અહીંયા, કે આ શાખાને ઓછામાં ઓછો નંબર મળતો હોવો જોઈએ. આપણે જાણીએ છીએ તો 1, 2, 3, 4 અને 5. બરોબર, તો આનું આયુપીએસસી નામ શું થાય બેટા? 2, 2, 4. કેટલી વખત? 3 વખત. શું છે? મિથાઈલ, એટલે ટ્રાઈ મિથાઈલ. બરોબર, કેટલા કાર્બન છે? 5, એટલે પેન્ટેન. 5 એટલે પેન્ટેન. અને 3 ઉપર શું છે? ઓલ, એટલે પેન્ટેન 3 ઓલ. બરોબર છે, આ શું થયું? તેનું આયુપીએસસી નામ. એવી રીતે અહીંયા લખવું હોય તો અહીંયા પણ આપણે લાંબા લાંબી શું લખવા, ઓએચ ના ઓછામાં ઓછો નંબર મળે એટલે નંબર અહીંયાથી ચાલુ છે 1, 2, 3, 4, 5, 6 અને 7. બરોબર, શું થશે? તો 5 ઉપર શું છે? આ C2H5 જેને આપણે કહીએ ઇથાઇલ, એટલે અહીંયા લખાય 5 ઇથાઇલ. બરોબર, 7 કાર્બન એટલે હેપ્ટેન, હેપ્ટેન. 2, 4 ડાયોલ, 2, 4 બે વખત છે ડાયોલ. ખ્યાલ આવે છે કે? ચલો અહીંયા નંબરની કોઈ પણ બાજુથી 1, 2, 3 અને 4, તો આને શું કહેવાય? બ્યુટેન 2, 3 ડાયોલ. તો અહીંયા લખીએ 4 નંબર બ્યુટેન 2, 3 ડાયોલ. બરોબર છે, આને લખવું હોય તો 1, 2, 3 પ્રોપેન, 1, 2, 3 ટ્રાયોલ. શું લખાય? પ્રોપેન 1, 2, 3 શું લખાશે? ટ્રાયોલ. સમજાય છે કે? અને લખવું હોય તો શું લખાશે? તો અહીંયા 1, 2, 2 મિથાઇલ ફિનોલ થશે, 2 મિથાઇલ અને ફિનોલ. સમજી ગયા? ચલો નોટ ડાઉન કરી લો બધા જ. નેક્સ્ટ, આપણે આવું આપેલું હોય અને આનું આયુપીએસસી નામકરણ કરવાનું હોય તો કેવી રીતે? તો નંબર અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 જેને આપણે કહીએ 4 મિથાઇલ ફિનોલ. શું કહેવાશે? 4 મિથાઇલ અને ફિનોલ. બરોબર છે, આનું નામકરણ કરવાનું હોય તો નંબર 1, 2, 3, 4, 5 અને 6. 2, 5 ડાયમિથાઇલ ફિનોલ, 2, 5 ડાયમિથાઇલ અને શું કહેવાય બેટા? ફિનોલ. બરોબર છે, આનું નામકરણ 1, 2, 3, 4, 5, 6. 2, 6 ડાયમિથાઇલ ફિનોલ, 2, 6 ડાયમિથાઇલ અને શું કહેવાય? ફિનોલ. ચલો આનું નામ કરવાનું હોય તો 1, 2, 3. 1 ઉપર શું છે? મિથોક્સી. 1 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન. 1 મિથોક્સી 2 મિથાઇલ અને પ્રોપેન. કે ચલો આનું નામકરણ કરવાનું હોય તો ઇથોક્સી બેન્ઝીન, ઇથોક્સી બેન્ઝીન. બરોબર છે, ચલો આનું નામ કરવાનું હોય તો આપણે કહીએ 1 ફિનોક્સી હેપ્ટેન, 1 ફિનોક્સી હેપ્ટેન. 7 કાર્બન છે કે? અને આનું નામ કરવાનું હોય તો 1, 2, 3, 4 બોલો. 2 પર શું છે? ઇથોક્સી. તો 2 ઇથોક્સી શું આવશે? બ્યુટેન. જોઈ લો એક વખત બધું જ કે? ઓકે, તો નેક્સ્ટ આપણને આપ્યું બેટા ક્વેશ્ચન નંબર 2,
જેમાં આપણે જોઈએ કે આયુપીએસી નામ પરથી બંધારણ બરાબર તો ચલો પહેલું તો આયુપીએસી નામ આપણને આપેલા છે અને એના ઉપરથી આપણે શું કરવાનું છે બંધારણ તો અહીંયા જોવાનું કે 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ છે બ્યુટેન એટલે કેટલા કાર્બન છે 1 2 3 અને 4 2 પર શું કર મિથાઇલ એટલે બે ઉપર CH3 આ 1 2 3 અને 4 બ્યુટેન 2 પર ઓલ 2 પર મિથાઇલ 2 પર ઓલ ને બે ઉપર ઓલ પર હવે અહીંયા ચતુસંયોજકતા કાર્બનની પૂર્ણ કરો 4 છે અહીંયા 2 અને અહીંયા 3 ઓકે ક્લિયર ચલો નેક્સ્ટ 1 ફિનાઇલ પ્રોપેન 2 ઓલ ચલો ફિનાઇલ એટલે બેન્ઝીન ઓકે અહીંયા નંબર આપી દો 1 2 3 4 5 અને 6 1 ફિનાઇલ પ્રોપેન 2 ઓલ 1 પર ફિનાઇલ અને પ્રોપેન પર CH 2 CH OH અને CH 3 તમે જો 1 2 અને 3 1 ફિનાઇલ પ્રોપેન 2 ઓલ ઓકે ચાલ આવ્યો ચલો નેક્સ્ટ 3-5 ડાઇમિથાઇલ હેક્સેન 1-3-5 ટ્રાયલ હેક્સેન એટલે કેટલા કાર્બન 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 6 આ રીતે નંબરિંગ આપી દેવાના પહેલા હવે 3-5 ડાઇમિથાઇલ એટલે 3 અને 5 પર મિથાઇલ થઈ ગયા ચલો હેક્સેન 1-3-5 1-3-5 ટ્રાયલ 1 પર ઓલ 3 પર ઓલ અને 5 પર પણ ઓલ બાકી બધે ચતુસંયોજકતા CH2 અને CH3 જોઈ લેજો કાર્બનની ચતુસંયોજકતા ખબર હોવી જોઈએ કે ચલો 2-3 ડાઇમિથાઇલ ફિનોલ ફિનોલ એટલે બેન્ઝીન ની ઉપર આપણે પહેલા તો આવું લખી દઈએ OH 1 2 3 4 5 6 2-3 ડાઇમિથાઇલ 2 અને 3 ઇથાઇલ એટલે C2H5 2-3 ડાઇઇથાઇલ અને ફિનોલ કે 1-ઇથોક્સી પ્રોપેન પ્રોપેન એટલે કેટલા 1 2 3 અહીંયા 1 2 અને 3 1 પર ઇથોક્સી એટલે O CH2 અને CH3 અને અહીંયા CH2 અને CH3 તમે જો 1 પર શું આવ્યું ઇથોક્સી અને પ્રોપેન કે જોઈ લો એક વખત નેક્સ્ટ આપણને બેટા આપ્યું 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન એટલે પહેલું તો પેન્ટેન એટલે કેટલા કાર્બન 1 2 3 4 અને 5 બરોબર નંબરિંગ આપ્યો 1 2 3 4 અને 5 હવે 2 પર ઇથોક્સી ઇથોક્સી એટલે O C2H5 ઓકે ઇથોક્સી રહ્યું 3 પર મિથાઇલ એટલે 3 પર શું આવશે CH થ્રી અહીંયા CH3 CH CH CH2 અને CH3 ઓકે ક્લિયર સાયક્લોહેક્સાઇલ મિથેનોલ સાયક્લોહેક્સાઇલ એટલે સાયક્લોહેક્સાઇલ એટલે આ રીતે સાયક્લોહેક્સેન થઈ ગયું હેક્સાઇલ અને મિથેનોલ કરું એટલે CH2 અને OH ઓકે સાયક્લોહેક્સાઇલ મિથેનોલ 3 સાયક્લોહેક્સાઇલ પેન્ટેન 3 ઓલ ચલો પેન્ટેન એટલે 1 2 3 4 5 બરાબર હા હવે 1 2 3 4 5 3 પર સાયક્લો 3 પર સાયક્લોહેક્સાઇલ ઓકે 3 પર સાયક્લોહેક્સાઇલ હા પેન્ટેન પર 3 પર ઓલ એટલે 3 પર જ ઓલ એટલે અહીંયા CH3 CH2 CH2 અને CH3 ઓકે ખ્યાલ આવ્યો ચલો સાયક્લોપેન્ટ સાયક્લોપેન્ટ એટલે સાયક્લોપેન્ટ એટલે 5 આઈ ગયા સાયક્લોપેન્ટ 3 ઇન અને 1 ઓલ ચલો આ ઓલ છે તો આ 1 2 3 4 5 એટલે 3 પર શું આવી ગયું ઇન ઓકે 3 ક્લોરોમિથાઇલ પેન્ટેન 1 ઓલ પેન્ટેન એટલે 1 2 3 4 5 નંબરિંગ આપજો 1 2 3 4 અને 5 3 પર ક્લોરો 3 પર ક્લોરો મિથાઇલ 3 ક્લોરોમિથાઇલ ક્લોરોમિથાઇલ કર્યું એટલે CH2Cl આવે પેન્ટેન 1 ઓલ પેન્ટેન 1 પર ઓલ બરોબર 3
chloromethyl pentane 1 or CH2, CH2, CH, CH2 અને CH3. ઓકે ખ્યાલ આવી ગયો. તો અહીંયા આ બધા થયા શું કે IUPAC નામ ઉપરથી તેના બંધારણ. ક્વેશ્ચન નંબર 2 જોઈ લેજો. ઓકે તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપ્યો C5H12O સમઘટકીય આલ્કોહોલ સહજીવના બંધારણ અને IUPAC નામ લખવાના છે. બધા જ બંધારણ દોરવાના, એના સમઘટકો અને તેના IUPAC નામ. આપણે બધા જાણીએ છીએ બંધારણીય સમઘટકતા, જેમાં આપણે એવું કહીએ કે જેનું આંગિક સૂત્ર સમાન હોય પણ બંધારણ કેવા હોય જુદા જુદા, તેને આપણે કહેવાય બંધારણીય સમઘટકતા. તો અહીંયા બધા જ આપણે સમઘટકો એના લખવાના છે. ચાલો પહેલો 5 કાર્બન છે એટલે પહેલો સમઘટક આપણને આવશે 1, 2, 3, 4, 5 અને OH. ગણતરી CH2 અને CH3 ગણો. 5 કાર્બન 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 થઈ ગયું છે. ઓક્સિજન જેનું નામ આપણે લખવું હોય તો આને શું લખાય? તો 1, 2, 3, 4, 5 બોલો ના. તો પેન્ટેન 1 શું લખાશે? ઓલ. ક્લિયર? હવે આનો સહઘટક આપણે લખીએ બીજું. ચલો CH3 CH અહીંયા OH CH2 CH2 અને CH3 બરાબર. નંબર આપી દો 1, 2, 3, 4, 5. ઓકે બરાબર છે. તો અહીંયા શું લખાશે? આપણે પેન્ટેન 2 અને ઓલ 2 પર ઓલ છે નંબર 3. ચલો નેક્સ્ટ CH3 CH2 CH OH CH2 અને CH3 બરાબર છે. નંબર 1, 2, 3, 4, 5 શું લખાય? પેન્ટેન 3 અને ઓલ. ઓકે નંબર 4. ચલો હવે CH3 CH અહીંયા CH3 CH2 CH2 અને OH અને આપણે કહેવાય 1, 2, 3, 4 બરાબર છે. તો આને કહેવાય 3-મિથાઇલ-બ્યુટેન 1 ઓર 3-મિથાઇલ-બ્યુટેન 1 ઓર. ઓકે ચાલો નેક્સ્ટ નંબર 5. કે ચાલો આને અહીંયા લઈએ CH3 CH2 CH અહીંયા CH3 CH2 અને OH બરાબર છે. નંબર 1, 2, 3, 4 શું લખાશે? 2-મિથાઇલ-બ્યુટેન 1 ઓલ. ઓકે બરાબર છે. હવે 6 હવે અહીંયા CH3 CH OH CH CH3 અને CH3 બરાબર. ઓકે નંબર 1, 2, 3 અને 4 3-મિથાઇલ-બ્યુટેન 2 ઓર 3-મિથાઇલ-બ્યુટેન 2 ઓર. ઓકે હવે નંબર 7 CH3 સી ઉપર CH3 નીચે પણ CH3 CH2 અને OH બરાબર. આને કેવી રીતે 1, 2, 3 જેને આપણે કહીએ કે 2-2-ડાયમિથાઇલ અને પ્રોપેન 1 ઓન બરાબર છે. અને છેલ્લું CH3 સી અહીંયા OH CH3 CH2 અને CH3 બરાબર. તો ચાલો અહીંયા 1, 2, 3, 4 2-મિથાઇલ-બ્યુટેન 2 ઓર 2-મિથાઇલ-બ્યુટેન 2 ઓર બરાબર. તો આ થયા બેટા તેના સમઘટકો. સમઘટકો એટલે આપણે બધા જાણીએ છીએ કે જેનું આણ્વીય સૂત્ર સમાન હોય પણ બંધારણ કેવા છે? જુદા જુદા બરાબર. હવે કોઈ તમને એવું કે આને વર્ગીકરણ કરો તો આપણને ખબર છે આલ્કોહોલનું વર્ગીકરણ 3 રીતે થાય 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી. ચલો
આને શું કહેવાય ક્રિયાશીલ સમૂહ જે કાર્બન એ બીજા એક છે એટલે આને 1 આ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન એ બીજા બે એટલે આને 2 આને ક્રિયાશીલ સમૂહ જે કાર્બન એ બીજા બે એટલે 2 ક્રિયાશીલ સમૂહ જે કાર્બન એ બીજા એક એટલે આને કહેવાય 1 ડી ક્રિયાશીલ સમૂહ જે કાર્બન એ બીજા એક છે એટલે 1 ડી ક્રિયાશીલ સમૂહ જે કાર્બન એ બીજા બે એટલે 2 ડી ચાલો અને ક્રિયાશીલ સમૂહ જે કાર્બન એ બીજા એક એટલે 1 ડી અને ક્રિયાશીલ સમૂહ જે કાર્બન બીજા 3 એટલે આને કહેવાય 3 ડિગ્રી બરાબર તો આ રીતે આપણે આલ્કોહોલ ને વર્ગીકરણ પણ કરી શકીએ કે જોઈ લઈએ પોકર નેક્સ્ટ આપણે બેટા આપ્યું કે પ્રોપેનોલ નું ઉત્કલન બિંદુ બ્યુટેન એટલે કે હાઇડ્રોકાર્બન કરતા ઊંચા હોય છે પ્રોપેનોલ જેમ કે હું અહીંયા લખું કે આલ્કોહોલ એટલે CH3 CH2 CH2 અને OH નું ઉત્કલન બિંદુ બ્યુટેન CH3 CH2 CH2 અને CH કરતા ઊંચા કારણ એક જ કે પ્રોપેનોલ માં એટલે કે આલ્કોહોલ માં OH સમૂહ કેવો છે ધ્રુવીય કારણ કે ઓક્સિજન ની વિદ્યુત ઋણતા વધારે છે અને હાઇડ્રોજન ની વિદ્યુત ઋણતા ઓછી માટે આલ્કોહોલ નો અણુ બીજા અણુ સાથે આંતર આણ્વીય આકર્ષણથી જોડાય છે માટે તેનો ઉત્કલન બિંદુ વધારે હોય જેમ કે અહીં એક્ઝામ્પલ લઈએ R ડેશ O ડેશ H એટલે R ડેશ O ડેશ H R ડેશ O ડેશ H તો આ બંને વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અહીંયા હું લખું આંતર આણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાય છે અણુ અણુ કારણ કે ઓક્સિજન ઉપર આંશિક ઋણ વિજભાર હાઇડ્રોજન ઉપર આંશિક ધન અહીંયા ઋણ અહીંયા ધન અહીંયા ધન તો અહીંયા ઋણ વિજભાર હોય છે માટે એવું કહીએ કે લગભગ સમાન આણ્વીય દળ હોય ને તો આલ્કોહોલ નું ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બન કરતા કેવું હોય છે વધારે કારણ કે હાઇડ્રોકાર્બન તો કેવું છે અધ્રુવીય બરાબર એટલે એ પ્રશ્નનું સોલ્યુશન એના પછી આપણને આપ્યું કે સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ ની પાણીમાં દ્રાવ્યતા હાઇડ્રોકાર્બન કરતા વધારે એવી જ રીતે કેમ કારણ કે આલ્કોહોલ જે છે એ પાણીના અણુ સાથે શું બનાવે છે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ એટલે આ ઓક્સિજન અહીંયા હાઇડ્રોજન આયા અહીંયા એચ અને અહીંયા પણ એચ એટલે એ પાણીના અણુ સાથે પણ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાય છે અહીંયા લખીએ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ માટે અને એવું પણ કહ્યું તમે ભૌતિક ગુણધર્મની અંદર આપણે ભણી ગયા કે જેમ જેમ કાર્બનની સંખ્યા વધારવામાં આવે તેમ તેમ આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા ઘટે છે બરાબર તો કોણ પાણીમાં શું દ્રાવ્ય તો મિથેનોલ અને ઇથેનોલ પણ જો હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા વધારવામાં આવે તો પાણીમાં દ્રાવ્યતા અને ઉત્કલન બિંદુ બંને વધે છે બરાબર જેમ કે આપણે જોયું ગ્લિસરોલ ઉત્કલન બિંદુ સૌથી વધારે પાણીમાં દ્રાવ્યતા પણ વધારે પછી ગ્રીન ગ્લાયકોલ આવે અને પછી ઇથેનોલ આવે કારણ કે ગ્લિસરોલ માં 3 હાઇડ્રોક્સી સમૂહ છે બરાબર તો એ બધું આપણે જોયું ભૌતિક ગુણધર્મનું છે એના પછી આપણે કે હાઇડ્રોફોરેશન પ્રક્રિયા એટલે શું બેટા તો આપણે બધા જાણીએ છીએ તો હાઇડ્રોફોરેશન એટલે આલ્કીન છે CH3 CH ડબલ બોન્ડ CH2 એની બોરેન H BH ટ્વાઇસ સાથે ટ્રાઇપ્રોપાઇલ બોરેન બોરેન સાથે પ્રક્રિયા કરવામાં આવે 3 મોલ તો અહીંયા શું મળશે મને તો અહીંયા મને મળી CH2 અને BH2 ઓકે બરાબર હવે અહીં ફરીથી બોરેન જોડે પ્રક્રિયા કરી તો CH3 CH ડબલ બોન્ડ CH2 બરાબર તો મને શું મળશે CH3 CH2 CH2 2 ટાઈમ્સ BH અને તેની ફરીથી CH3 CH ડબલ બોન્ડ CH2 જોડે પ્રક્રિયા કરો એટલે શું મળ્યું CH3 CH2 CH2 અને B આ શું મળ્યું બેટા તો અહીંયા કેટલા 3 વખત તો જેને આપણે કહેવાય ટ્રાઇપ્રોપાઇલ બોરેન અને કહેવાય ટ્રાઇપ્રોપાઇલ અને બોરેન અને આ ટ્રાઇપ્રોપાઇલ બોરેન ની કોની જોડે H2O2 3 વખત અને OH માઇનસ જોડે જો પ્રક્રિયા કરીએ તો 3 મોલ આપણને શું મળે CH3 CH2 CH2 અને OH અને છૂટું પડ્યું B OH ટ્વાઇસ બરાબર જેને આપણે કહેવાય પ્રોપેન 1
ઓલ અને આ કયા નિયમને અનુસરે છે તો આપણે કહીએ કે પ્રતિમાર્કોનિકોનો નિયમ કયો નિયમ પ્રતિમાર્કોનિકોનો નિયમ એટલે પ્રતિમાર્કોનિકોનો નિયમ હોય તો 1 ડિગ્રી નિપજ મળે અને સોરી અને માર્કોનિકોનો નિયમ હોય તો 2 ડિગ્રી આપણે નિપજ મળે કે કે પ્રતિમાર્કોનિકોનો નિયમ એવું કહે છે કે ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બનમાં જે કાર્બન પરમાણુ સાથે વધારે હાઇડ્રોજન હોય ત્યાં આગળ વધુ વિદ્યુતરૂમે પરમાણુ જોડાય કે જોઈ લઈએ કોકર નેક્સ્ટ આપણે આપી બેટા C7H8O આંગીય સૂત્રવાળા મોનોહાઇડ્રિક ફિનોલના બંધારણ અને IUPAC નામ લખો બરોબર તો આપણે એવું કહ્યું મોનોહાઇડ્રિક ફિનોલ ફિનોલ એનો મતલબ એવો થાય કે મોનોહાઇડ્રિક એટલે એક હાઇડ્રોક્સી સમૂહ તો છે OH અને એક શું આવશે CH3 બરોબર છે તો આને આપણે શું કહેવાય આનું નામ જો ઘણો કાર્બન સાથ 1 2 3 4 5 6 અને આ સાથ હાઇડ્રોજન કેટલા 1 2 3 4 5 5 ને 3 8 અને 1 ઓક્સિજન ઓકે 1 2 3 4 5 અને 6 આનું નામ લખો એ શું લખાય 2 મિથાઇલ અને ફિનોલ જેને આપણે કહેવાય ઓર્થો ક્રેસોલ શું કહેવાય ઓર્થો ક્રેસોલ એના પછી બીજું આપણે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય એક સંઘટક કયો છે આપણે મોનોહાઇડ્રિક CH3 1 2 3 4 5 અને 6 બોલો નામ 3 મિથાઇલ ફિનોલ 3 પર મિથાઇલ છે એટલે 3 મિથાઇલ અને ફિનોલ અને બીજું નામ લખવું હોય તો મેટા ક્રેસોલ બરોબર અને એ જ રીતે ત્રીજું એક્ઝામ્પલ આપણને આપ્યું કે OH અને CH3 1 2 3 4 5 અને 6 જેને આપણે લખવું હોય તો શું લખાશે 4 મિથાઇલ અને ફિનોલ જેને આપણે કહેવાય પેરા ક્રેસોલ શું કહીએ બેટા પેરા ક્રેસોલ ઓકે પછી આપણને નેક્સ્ટ ક્વેશ્ચન એવો આપ્યો ક્યુમીનમાંથી ફિનોલ બનાવો ક્યુમીનમાંથી ફિનોલ ક્યુમીન પોઈન્ટ આવે તો આપણે ખબર છે ફિનોલના ઉત્પાદન ઓછા ખર્ચે વધુ શુદ્ધતા ધરાવતો ફિનોલ આપણે ક્યુમીન પદ્ધતિ દ્વારા બનાવીએ છીએ અને ક્યુમીન એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન જોઈએ પ્રણાલી છે આપણે જેને આપણે દાખલા તરીકે આ ક્યુમીન છે જેને આપણે કહીએ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન CH3 અહીંયા CH3 અને અહીંયા પણ CH3 બરોબર જો O2 હવા દાખલ કરવામાં આવે 5% Na2 CO3 ની હાજરીમાં તો આપણને શું મળશે તો ક્યુમીન હાઇડ્રોજન પેરોક્સાઇડ COOH અને અહીંયા CH3 અને અહીંયા પણ CH3 તમે જો અને આપણે કહેવાય ક્યુમીન હાઇડ્રોજન પેરોક્સાઇડ બરોબર અહીંયા લખું ક્યુમીન હાઇડ્રોજન પેરોક્સાઇડ અને એનું H+ અને પાણીનો અણુ જોડે પ્રક્રિયા કરીએ એટલે આપણને શું મળશે બેટા તો બેન્ઝીન ની ઉપર ઓ એચ જેને આપણે કહેવાય ફિનોલ અને CH3 COCH3 જેને કહીએ એસિટોન છૂટા પડ્યા જેને આપણે શું કહેવાય પ્રોપેનોન ક્લિયર ઓકે એના પછી આપણને છેલ્લો ક્વેશ્ચન એવો આપ્યો ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ બનાવો ક્લોરોબેન્ઝીન એટલે આપણે જાણીએ છીએ દાવ પદ્ધતિ આ ક્લોરોબેન્ઝીન NaOH 623 કેલ્વિન તાપમાન બીજું આપણે કહીએ કે 312 દબાણ 312 દબાણ શું મળશે સોડિયમ ફેનોક્સાઇડ ONa અને તેની HCl જોડે પ્રક્રિયા કરવામાં આવે તો મને શું મળે બેટા તો કહીશું ફિનોલ OH અને છૂટું પડ્યું NaCl ઓકે તો આ રીતે બધી પ્રક્રિયાઓ થાય ચલો જોઈ લો એક વખત ઓકે તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપ્યું છે કે આલ્કીનના જલ્યકરણ દ્વારા ઇથીન મેળવવાની પદ્ધતિ ક્રિયાવિધિ સહિત સમજાવો આપણે શું મેળવવાનું છે ઇથીન શેમાંથી તો આલ્કીનમાંથી જલ્યકરણ તો પહેલા તો આપણે લખીએ દાખલા તરીકે CH3
CH1CH2 જેને આપણે કહીએ અસમિતીય ઇથિલ પ્રોપિલ બરાબર કોની સાથે પ્રક્રિયા કરે જલીયકરણ એટલે H2O પ્રતિવર્તી કયો ઉદ્દીપક એસિડ એસિડ હોય તો કયા નિયમને અનુસરે આપણે બધા જાણીએ છીએ કે માર્કોનીકોનો નિયમ અને માર્કોનીકોનો નિયમ એવું કહે છે કે ઇથિલની દ્વિબંધ ધરાવતા કાર્બનમાં જે કાર્બન પરમાણુ સાથે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં વધુ વિદ્યુતઋણ પરમાણુ જોડાય એટલે આપણે દીપક કઈ મળશે CH3 અહીંયા OH અને CH3 જેને આપણે કહેવાય પ્રોપેન 2 ઓલ પણ અહીંયા એવું કહ્યું કે ક્રિયાવિધિ સહિત આપણે સમજાવવાનું છે બ્રા તો તેની ક્રિયાવિધિ આપણે જોઈએ પહેલી તો તબક્કો પહેલો ક્રિયાવિધિ ચલો ક્રિયાવિધિ પૂછાય છે તો તબક્કો પહેલો તબક્કો પહેલા તબક્કાની અંદર શું આવશે તો પાણીનું અણુ છે બરોબર અને ફ્લોટોનેશન પર H2O 1 2 3 4 કોની સાથે H પ્લસ કે એસિડ ઉદીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે તો શું મળશે આપણે હાઇડ્રોનિયમ આયન જેને કહીએ H3O પ્લસ બરોબર છે હાઇડ્રોનિયમ આયન ક્લિયર એવી રીતે અહીં તમે જો ઇથિલ નું લઉં છું ડબલ બોન્ડ C કોની જોડે પ્રક્રિયા કરે તો H3O પ્લસ તો ઓક્સિજન અહીંયા H અહીંયા પણ H અને પ્લસ તો કોણ કોની સાથે જોડાશે તો કાર્બન પરમાણુ સાથે કોણ જોડે હાઇડ્રોજન અહીંયાથી આ જોડાશે અને અહીંયાથી આ બંધ તૂટવાનું ક્લિયર બરાબર તો આ તબક્કો કેવો છે ધીમો પ્રતિવર્તી પણ ધીમો તબક્કો એટલે અહીંયા શું મળશે કે સી ડેશ ડેશ અહીંયા સી એચ અને અહીંયા પ્લસ વત્તા શું શું પડે પાણી વાળું ઓ એચ અને એચ 2 3 4 બરાબર છે જેને આપણે કહેવાય શું કાર્બો કેટાયન અને શું કહેવાય કાર્બો કેટાયન ક્લિયર બરાબર આ તબક્કો પહેલો બીજા તબક્કાની આપણે વાત કરીએ તબક્કો સેકન્ડ બીજા તબક્કામાં જે કાર્બો કેટાયન બન્યો એની કોણી જોડે પ્રક્રિયા થશે પાણીનો અણુ જો કાર્બો કેટાયન સી એચ અહીંયા સી પ્લસ કોણ પાણીનો અણુ ઓ એચ એચ અબલ કારક ઇલેક્ટ્રોન યુગ્મ તો એ ક્યાં જોડાશે અહીંયા જોડાવાનું બરોબર તો પ્રતિવર્તી આ ઝડપી તબક્કો છે બરોબર તો શું મળશે સી એચ અહીંયા ડેશ ઓ ડેશ એચ ડોટ ડોટ અને પ્લસ જેને કહીએ પ્રોટોનેટેડ આલ્કોહોલ શું કહીએ પ્રોટોનેટેડ આલ્કોહોલ બરાબર આ બીજા તબક્કામાં આપણે શું મળ્યું બેટા પ્રોટોનેટેડ આલ્કોહોલ અને છેલ્લો આપણે વાત કરીશું પ્રોટોનેટેડ આલ્કોહોલની કોણી જોડે પ્રક્રિયા કરશો ફરીથી પાણીનો અણુ તો તબક્કો ત્રીજો જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે H-C-O-H-H પ્લસ બરાબર કોની સાથે પાણીનો અણુ ઓ H અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર તો શું થશે બેટા તો હાઇડ્રોજન જે છે એ ક્યાં જોડે કાર્બોક્સિલિક પરમાણુ સાથે અને અહીંયાથી આ બંધ તૂટશે બરાબર એટલે આ ઝડપી તબક્કો આપણ તો શું મળશે આપણે સી અહીંયા એચ અને અહીંયા ઓએચ અને છૂટું પડ્યું શું ઓક્સિજન હાઇડ્રોનિયમ આયન બરાબર ચાલ આવી ગયો તો અહીંયા આપણને શું મળ્યું આલ્કોહોલ અને ધીમો તબક્કો એ તબક્કો આપણે કહીએ વેગ નિર્ણાયક તબક્કો એ આપણે રાસાયણિક ગતિકીમાં ભણીશું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય ને તો એ જ્યારે એક કરતા વધારે તબક્કામાં પ્રક્રિયા થતી હોય તો ધીમા તબક્કાને આપણે શું કહીશું વેગ નિર્ણાયક તબક્કો ઓકે તો અહીંયા સુધી આ વિડિયોમાં ઇનફ છે ઘણું બધું આપણે ડિસ્કસ કર્યું ઘણા બધા ક્વેશ્ચન જોયા ઓકે તો અહીંયા સુધી ઇનફ નેક્સ્ટ બાકીનું જે રહ્યું એ આપણે વિડિયો નંબર 11 માં જોઈશું ઓકે થેન્ક યુ વેરી મચ